તેમાં સંબંધક ભૂતપ્રધાન અને હેતુ ભૂતપ્રધાન શીખ્યા હતા તેનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. અહીંયા વાક્ય લખેલું છે બાલાઓનો કઠિન પાઠ ક્રીડતી. આપણે પરીક્ષામાં કૃદંત બનાવવાનું નથી પૂછાતું, આપણે પરીક્ષાની અંદર કૃદંત બનાવવાનું નથી પૂછાતું, આપણે વાક્યમાંથી કૃદંત શોધવાનું પૂછાય છે. અથવા લીટી દોરેલો જે કૃદંત છે એ કયો કૃદંત છે એ આપણે પૂછાય છે. અહીંયા લખ્યું છે બાલક પઠિતમાં ક્રીડતી, તો આની અંદરથી આપણે કૃદંત શોધવાનું છે. તો આપણે ગયા પીરિયડમાં શીખ્યા હતા કે સંબંધક ભૂતપ્રદંતમાં ત્વા ત્ય અને ય પ્રત્યય આવે છે અને હેત્વા કૃદંતમાં તું પ્રત્યય આવે છે. તો આની અંદર ત્રણ શબ્દો છે અને એમાં તમે જોશો તો પઠિતવા એ કૃદંત છે. પઠિતવા કૃદંત છે. હવે એ કયું કૃદંત છે? તો આપણે કહ્યું હતું સંબંધક ભૂતપ્રદંતમાં ત્વા ત્ય અને ય પ્રત્યય આવે છે. અહીંયા ધાતુની પાછળ ત્વા પ્રત્યય લગાવેલો છે એના માટે આ સંબંધક ભૂતપ્રદંત બનશે. ફરીથી જુઓ સંબંધક ભૂતપ્રદંતમાં ત્વા ત્ય અને ય પ્રત્યય આવે છે. અહીંયા ત્વા પ્રત્યય લાગેલો છે એટલે સંબંધક ભૂતપ્રદંત બને છે. બીજું વાક્ય છે તળાક જલમ પાતું ગચ્છામિ. આની અંદરથી પણ આપણે કૃદંત શોધવું છે. આપણે ગયા પીરિયડમાં સંબંધક ભૂતપ્રદંત અને હેત્વા કૃદંતના પ્રત્યય શીખ્યા. ત્વા ત્ય અને ય હોય તો સંબંધક ભૂતપ્રદંત થાય. અહીંયા ત્વા ત્ય અને ય પ્રત્યયવાળો કોઈ શબ્દ દેખાતો નથી, તો હેત્વા કૃદંતનો પ્રત્યય છે તું, તો તું પ્રત્યયવાળો શબ્દ દેખાય છે પાતું. અને મેં અગાઉ પણ કહ્યું હતું જ્યારે એકલો શબ્દ લખવાનો હોય ત્યારે અનુસ્વાર ન આવે, મ કૂડો જ આવે, તો પાતું તો પીપ ધાતુનું પાતું બની જાય છે, તું પ્રત્યય છે એટલા માટે આ હેત્વ કૃદંત બનશે. ત્યારબાદ ત્રીજું વાક્ય સુરેશ જલ આનીય પીબતી. સુરેશ જલ આનીય પીબતી. આની અંદરથી આપણે કૃદંત શોધવાનું છે. હેત્વા કૃદંત હોય તો તું પ્રત્યય, સંબંધક ભૂતપ્રદંત હોય તો ત્વા અને ય પ્રત્યય, તો આની અંદર આનીય પ્રત્યય આવે છે. આનીય એટલે આની અન્ય પ્રત્યય છે. આનીય કૃદંત છે. ય પ્રત્યય લાગે એટલે સંબંધક ભૂતપ્રદંત બને. મૂળ ધાતુ છે આ વત્તા ની. તમને ગયા પીરિયડમાં જ મેં શીખવાડ્યું હતું કે સામાન્ય રીતે ત્વા પ્રત્યય લાગે એટલે સંબંધક ભૂતપ્રદંત બને. જ્યારે ધાતુની આગળ ઉપસર્ગ લાગ્યો હોય અને જે ધાતુ હોય એમાં વ્યંજન અથવા દીર્ઘ સ્વર હોય તો ય પ્રત્યય લાગે. અહીંયા ય પ્રત્યય લાગેલો છે આ સંબંધક ભૂતપ્રદંત બને છે. વિદ્યાર્થીઓ ધોરણ 10માં પહેલા કાવ્યથી પાંચમા પાઠ સુધીના આવા કૃદંત શોધી રાખજો. હવે આપણે ધોરણ 10માં વિદ્યાર્થ કૃદંત પૂછાય છે. આ બે ગયા વર્ષે 9માં શીખ્યા હતા એનું મેં પુનરાવર્તન કરાયું સંબંધક ભૂતપ્રદંત અને હેત્વ કૃદંત. હવે આ 10માં આવે છે વિદ્યાર્થ કૃદંત. વિદ્યાર્થ કૃદંત કોને કહેવાય? જે ધાતુની પાછળ તવ્ય અન્ય અને ય પ્રત્યય લગાડવામાં
બદલ ફેરવાય. જે ધાતુની પાછળ તવ્ય, અન્ય અને ય પ્રત્યય લગાડવામાં આવે તેને દ્વિત્યક પદક કહેવાય. હગર દર્શાવવામાં આવે છે. જેમ મેં તમને કહ્યું હતું, હેતુવાર પદકમાં હેતુ, કારણ અને પ્રયોજન બતાવવામાં આવે છે. અહીંયા ફરજ દર્શાવવામાં આવે છે. જેમ કે આપણે હેતુવાર પદકમાં કહ્યું હતું, લિખનું લિખિતું થાય હેતુવાર પદકમાં. અહીંયા ગમનું જે તવ્ય પ્રત્યે લગાડ્યો ગંતવ્ય, બરાબર. જેમ અહીંયા સ્ત્રીલિંગ હોય તો ગંતવ્ય અને નપુંસકલિંગ હોય તો ગંતવ્ય. ગમનું પુલ્લિંગ ગંતવ્ય, ગંતવ્ય અને ગંતવ્ય. અહીંયા પ્રત્યે લગાડેલો હોય તો પુલ્લિંગમાં ગમનીય, સ્ત્રીલિંગમાં ગમનીય અને નપુંસકલિંગમાં ગમનીય. સ્ત્રીલિંગ બનાવવું છે તો પઠી તવ્ય, અને નપુંસકલિંગ બનાવવું હોય તો પઠી તવ્ય. અહીંયા પ્રત્યે લગાડવો છે તો આપણે પઠનીયા, આ પઠનીય પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં પઠનીયા અને નપુંસકલિંગમાં પઠનીય. પુલ્લિંગમાં ય પ્રત્યે લગાડવો છે તો આપણે થશે પાઠ્ય, પાઠ્યા અને પાઠ્ય. ફરીથી જુઓ, ગમ ધાતુનું તવ્ય પ્રત્યે લગાડવું છે તો પુલ્લિંગમાં ગંતવ્ય, સ્ત્રીલિંગમાં ગંતવ્ય અને નપુંસકલિંગમાં ગંતવ્ય. અહીંયા પ્રત્યે લગાડવું છે તો ગમનીય પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં ગમનીય અને નપુંસકલિંગમાં ગમનીય. યા પ્રત્યે લગાડવો છે તો પુલ્લિંગમાં ગમ્ય, ગમ્ય સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં ગમ્ય. મેં પહેલા જ કહ્યું છે, કૃદંતો બનાવવાના પૂછાતા નથી. વાક્યમાંથી કૃદંતો એ ઓળખવાના અથવા કૃદંતનો પ્રકાર લખવાનો પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે મેં અહીંયા વાક્ય લખેલું છે. પહેલું વાક્ય લખેલું છે, રક્તદાનમ કરણીય. રક્તદાનમ કરણીય, કરણીય એ આપણે કૃદંત છે. તો પરીક્ષામાં કૃદંત શોધવાનું પૂછાય તો કરણીય લખવાનું, અને પ્રકાર પૂછાય તો આપણે વિદ્યાર્થ કૃદંત લખવાનું. આની અંદર નપુંસકલિંગ કે સ્ત્રીલિંગ એવું લખવાનું નથી પૂછાતું. બીજું વાક્ય છે, પ્રભાતે સૂર્યોદય દર્શનીય. પ્રભાતે સૂર્યોદય દર્શનીય, આપણને કૃદંત શોધવાનું પૂછાયું તો દર્શનીય લખવાનું અને એનો પ્રકાર લખવાનો વિદ્યાર્થ કૃદંત. તમે જોશો પહેલામાં અનિયમ વિદ્યાર્થ પ્રત્યે વપરાયો, બીજામાં અન્ય અને ત્રીજામાં તવ્ય. ત્રીજામાં તવ્ય.